बहुत दुखे छे। दारा हूँ साचू कहू छू, मैं वो कई नत करियो। छोर चोरी करीने कबूले के एने चोरी करी छे। दारा हूँ कबूलू छू के मां साहेबे मने कीधु तू तारी सभा पर हुमलो करवानो, पर मैं तो खाली सभा में खाली तोड़फोड़ करवानी छे, त्यां कोने कई जवागवू न जोई, खास करीने धारा के लबुक ने के घरना बीजा कोई सभ्यो ने, समझ्या? केम कोने सभा में तोड़फोड़ करवानी छे भाई? धारा ने। अरे भाई पण धारा भाभी नी तो जेटलू कीधु छे ने एटलू करो, समझ्या? मां साहेब नो ऑर्डर छे, पण धारा के लबुक ने कई थवू न जोईए। सभा में जाओ, तोड़फोड़ करो, धमाल करो, बस लोगों ने भेगा ना थवा दो, समझ्या? बाकी कई ज करवानी जरूर न थी। मैं खाली आटलू ज कीधु तू ना, अंधु केमनू थयू मने कई ज न खबर। धारा मारा पर विश्वास कर, धारा तू खेती होते अपना बाड़क नहीं, कई जरूर न। अरे रुद्र, हूँ तारा जीवी भोली न के माणसों ने ओळखी न सकूं। મને ખબર પડે છે કે કોણ શું કરી શકે અને કોણ શું ન કરી શકે। તે જે કંઈ કર્યું એ રુદ્ર તરીકે નહીં પણ માં સાહેબના એક કાર્યકર્તા તરીકે કર્યું, જેને કહેવામાં આવ્યું હતું। મને વિશ્વાસ છે કે તે અમારી પર હુમલો કરવાનું ક્યારેય નો જ કેવડાવ્યું હોય, પણ આજે જે કંઈ થયું ને એ વાતનું મને બહુ દુઃખ છે। મને દુઃખ છે એ વાતનું કે આજે તારી પત્નીની પહેલી જાહેર સભા હતી અને માં સાહેબના કહેવાથી તું એ સભા બગાડવા તૈયાર થઈ ગયો, અને આ કરતા પહેલા તે એક વારે વિચાર ન કર્યો કેમ રુદ્ર? કેમ? કારણ કે તું માં સાહેબનો વફાદાર કાર્યકર્તા છે, જે એમને ના નો કહી શક્યો ને એ વાતનું મને દુઃખ છે। અને સૌથી વધારે દુઃખ મને એ વાતનું છે કે આજે ફરી એક કાર્યકર્તા આગળ પતિ હારી ગયો રુદ્ર, પતિ હારી ગયો। મંજુબેન, મેં ભૂલ કરી છે, મેં બહુ મોટી ભૂલ કરી છે। માં સાહેબને પોતાનો દીકરો હવાલે કરીને મેં ખોટું કર્યું છે। જ્યારે પહેલી વાર માં સાહેબને મળવા ગયો ને ત્યારે જ મારે એને રોકવાનો હતો। ભાભી, તમે એની જિંદગી બગાડવા થોડું મોકલ્યો તો? તમે તો એમ વિચાર્યું હતું કે માં સાહેબ રાજકારણી છે, રુદ્ર એમની પાસે રહેશે ને એમનું ભવિષ્ય સુધરી જશે, રાજકારણી નહીં બને તો સારો માણસ તો બનશે ને? પણ એમ ન થયું ને મંજુબેન, રુદ્ર રુદ્રભાઈ બની ગયો। માં સાહેબે પોતાના સ્વાર્થ હાટુ એને ગુંડો બનાવી દીધો, અને હું પૈસાદાર બનવાની લાલચે મેં એને કૂવામાં ધકેલી દીધો। એ સ્ત્રીએ મારા દીકરાને મારાથી છીનવી લીધો છે। ભાભી, જે થયું ને એ તમારા હાથમાં નહોતું, એ તો એના નસીબમાં થવાનું હતું, એ થયું। રુદ્રના જીવનમાં જે થવાનું હતું ને એ થઈ ગયું, પણ બસ હવે એને આમાંથી બહાર કાઢવો પડશે। એ આપણે સમજીએ છે, એ સમજવો જોઈએ ને। તમે જોયું નહીં એની પત્ની અને ભાઈબંધ ઉપર એને હુમલો કરાવ્યો? અરે એની હારે વાત કરવી જ નકામી છે। હું મારા કરેલા કર્મો ભોગવી રહી છું। આજે રુદ્ર જે કઈ છે ને એની જવાબદાર માત્ર ને માત્ર હું જ છું। અરે આ ધમાલમાં ધારાને અને એના બાળકને કઈ થઈ ગયું હતું? ના મંજુબેન, ના, રુદ્રએ જે ભૂલ કરી છે ને એની સજા તો એને મળશે જ। જે ભાનુએ આખી જિંદગી એનો પક્ષ લીધો છે ને
એજ ભાનુ એને સજા આપશે. ભાભી તમે શું? મંજુબેન, મેં જે નિર્ણય લીધો છે ને યોગ્ય જ છે. શું થયું તને? પીઠો દુખે છે? માથાનો ગા દુખી રહ્યો છે. ચાલ ચાલ, તું બીજા કોણ ડોક્ટર બહાર લઈ લીધું. ચાલ ચાલ, આરામ દે, આરામ દે, આરામ દે. ધીરે ધીરે ધીરે. શું થયું ધારા? અરે ધારાવો, શું થયું? કેમ રડે છે? રુદ્રા, શું કર્યું તે? કાકા, મેં કઈ નથી કર્યું. એને માથે જે ઘા થયો છે, દુખી રહ્યો છે. ઘાય તેજ દીધો છે ને? બહુ દુખે છે બેટા. અને ફટાફટ ડોક્ટર પાસે લઈ જઈએ. એ રુદ્ર, રહેવા દે, એને ક્યાંય લઈ જવાની જરૂર નથી. એના કરતા હું ડોક્ટરને બોલાવીને લાવું છું. રાજુની વાત સાચી છે. ચાલ, તું ડોક્ટરને બોલાવી આવ. જલ્દી બોલાવી આવ. ધારા, તું અહીં આંખો બંધ કરીને સૂઈ જા. રહેવા દે રુદ્ર, એનું ધ્યાન રાખવા હાટું હજી એની સાસુ અડીખમ છે. ઘા દઈને એના ઉપર મલમ લગાવવાની જરૂર નથી. મંજુબેન, જરા મદદ કરો ને મને. મેડમ, હા તો એ બરાબર તો છે ને? ના એટલે, ધારા પ્રેગ્નન્ટ છે અને આ હંધુ થઈ ગયું ને એટલે પૂછું છું. જુઓ, ધારાબેનને વાગેલો ઘા અંદર બહુ ઊંડો નથી, પણ અત્યારની પરિસ્થિતિ જોતા એમને વાગવું નહોતું જોઈતું. તમે આવું થવા કેવી રીતે દીધું? અને આ પ્રેગ્નન્ટ છે અને ઘરગથ્થુ ઉપચાર કોઈ જ ના કરતા. અને તકલીફ એ છે કે હવે. મેડમ, તકલીફ એટલે શું? કાંઈ સિરિયસ તો નથી ને? તકલીફ એ છે કે ધારાબેન પ્રેગ્નન્ટ છે એટલે એમને કોઈ પેઇન કિલર એટલે કે કોઈ દુખાવાની ગોળી નહીં આપી શકાય. અને ઘા ઉપર જ્યાં સુધી રૂજ ના આવે એટલા સમયની રાહ જોવી પડશે. ડોક્ટર, એનો દુખાવો? હું સમજુ છું. આમનો દુખાવો તમારા માટે અને એમની માટે, બંને માટે ખૂબ મુશ્કેલ છે. પણ આપણી પાસે બીજો કોઈ રસ્તો જ નથી. પેશન્ટનું ધ્યાન રાખજો. ચલો, હું નીકળું છું. આ હું તમને 12 સુધી મૂકી જો મેડમ. હજી શું શું જોવાનું બાકી છે? એ ભગવાન, જોવા જો ને મોટી મમ્મી, પથ્થર ઉપર પાણી જ છે. હરા ભાભીને આરામ કરવા દે. હવે જે કઈ કરવાનું છે ને હું કરીશ. મોટી મમ્મી, કઈ જરૂર હોય તો મને ફોન કરી દેજો. હા બેટા, હું જાઉં છું.
લવુ મારી વાત તો સાંભળ. બહુ હાંભળું ભાઈ, બહુ હાંભળું. પણ તમે કદી ના મારું હાંભળું કે ના વિચાર્યું? અરે મારું તો ભલે ન વિચાર્યું, પણ ધારા ભાભીનું નહીં જેમણે પોતાનો જીવ જોખમમાં મૂકીને કેટલીય વાર તમને જીવ દીધો છે ભાઈ. ધ્વજા રોહણ વખતે ક્યાં હતા તમારા મા સાહેબ? મોટી મમ્મી જ્યારે કોર્ટમાં હતા ત્યારે ક્યાં હતા તમારા મા સાહેબ? એક વાત યાદ રાખજો રુદ્રભાઈ, તમારી પોતાની પ્રેગ્નન્ટ પત્ની તમારા અને મા સાહેબના લીધે તરફડી રહી છે. લબુ તું ઘરના ની વાત છોડ, પણ તું તો મને ઓળખવા ભૂલ ન કર. એ વાત તું તો દુઃખ છે ભાઈ, મેં તમને ઓળખવામાં ભૂલ કરી. હું સ્વીકારું છું કે સભામાં ધમાલ કરવાની તોડફોડ કરવાનું મેં જ કીધું હતું, પણ હારે હારે તને ધારણ કંઈ ન થાય એનું ખાસ કાળજી રાખવાનું પણ કીધું હતું. કેવી વાત કરો છો રુદ્રભાઈ? તમે અને મેં હારે મળીને કેટલી તોડફોડ કરી છે તમને નથી ખબર? કે સભામાં તોડફોડ થાય, ધમાલ થાય તો કોઈને વાયગા વિનાનું ના રહે, એ ખબર છે લભુ. પણ રુદ્રભાઈ, તમારા મા સાહેબની જેમ ખોટું ન બોલ. મારા મા સાહેબે તો ટીવીમાં આવીને હંધાઈની સામે કહી દીધું કે અમને નથી ખબર કે ધારા રાણા પર કોણે હુમલો કરાય. હશે કોઈ ગામનું અસામાજિક તત્વ, ગુંડાઓ, પોતે હંધુઈ કર્યું ને પછી શરીફ બને છે કા? મમ્મી ધારા, શું કામ છે તારે? આટલું થયું તોય તારું મન નથી ભરાણું? તને કીધું ને ધારાથી દૂર રહીએ. લબુ હા, ડોક્ટરે દવાઓ લખી દીધી છે, જઈને જરા લઈ આવને. લે પૈસા લેતો જા. રાખો તમારી પાસે ન જો તમારે. રુદ્ર, ભલે એ તારી પત્ની હોય, આપણી તો વિરોધી છે નહીં. તારી પત્નીની પ્રચાર સભામાં જાને એની પ્રચાર સભાની ધૂળધાણી કરી નાખ. અને સૌથી વધારે દુઃખ મને એ વાતનું છે કે આજે ફરી એક કાર્યકર્તા આગળ પતિ હારી ગયો. રુદ્ર, તમારી પોતાની પ્રેગ્નન્ટ પત્ની તમારા અને મા સાહેબના લીધે તરફડી રહી છે. ભાભી, દારાઓની તબિયત કેમ છે? માંડ સૂતી છે, આખી રાત તરફડિયા મારતી હતી. મમ્મી ધારા, હું બોરીએ ન્યાજુ બોરીએ, હવે તને કઈ ભાષામાં સમજાવું? એ ભાભી, હવે તો આ રુદ્ર, સોરી, મા સાહેબનો આ કાર્યકર્તા પર જરાય ભરોસો નથી. કાકા, ખરેખર હું કઈ નથી. હું જ્યારે ધારાના વિરોધમાં હતી ત્યારે તો તું મારી આગળ પાછળ ફરતો હતો. ધરાવી છે, તેવી છે, સારી છે, ગુણી છે, તારી એ સમજણ હવે ક્યાં ગઈ હે? તને હવે કાન જ સમજાતું કે ધારા જે કઈ કરી રહી છે હંધુ હાચું કરી રહી છે? ભરખી ગઈ ઓલી કામચોર માતા તારી બુદ્ધિ રે. મમ્મી, પાંચસો વાર કીધું છે, મા સાહેબના વિરુદ્ધમાં એક શબ્દ નહીં સાંભળી લઉં. કેમ નહીં સાંભળે? કેમ નહીં સાંભળે તું? અરે એવું તો શું મા સાહેબે તારા હાટું કર્યું છે? શું નથ કર્યું? સગા છોકરાને જેમ મને સાચવ્યો છે,
તૃપ્તિ વખતે શું તૃપ્તિ વખતે શું તૃપ્તિ વખતે હે બોલને તૃપ્તિના કેસ વખતે આખી દુનિયા મારા વિરુદ્ધમાં હતી ખાલી માં સાહેબ મારી હારે હતા અને હજી છે તો ન્યા જ રહેને તારી માં સાહેબ જોડે મારી વહુ અને એના થનાર દીકરાને કાંઈ પણ તકલીફ થાય ને એ હું ચલાવી નહીં લઉં ફટણ લગી તું ઘર છોડીને જવાની વાત કરતો હતો ને તો હું રડતી હતી તારા પગમાં પડતી હતી તને રોકી લેતી હતી પણ આજ હું તને કહું છું આ ઘર છોડીને જતો રહીએ મહેરબાની કરીને તને હાથ જોડીને કહું છું આ ઘર છોડીને જતો રહીએ આ તારા હારે તે કર્યું છે ને એની તને સજા છે અને ધારાને એની જિંદગી શાંતિથી જીવવા દે કાકા તમે તો કઈ સમજાવો તમને વિશ્વાસ નથી મારા ઉપર મારી વાત સાંભળ ધારાઓ ઇલેક્શનમાં ઉભી રહી છે ને એટલે હંધાઈ ગભરાઈ ગયા છે અને એટલે જ તને હાથો બનાવીને તારા પર પ્રેશર કરી રહ્યા છે આગળ તું હંધુંય ભૂલી જા અને મા સાહેબને છોડી દે ધારાઓને સપોર્ટ કર એ શક્ય નથી બસ તો પછી તમે તારા પર ભરોસો કરી શકીએ એ શક્ય નથ તમે ખરેખર મારા જ માણસો છો કે સંબંધો ખાલી નામના જ છે કઈ વાંધો નહીં તમે જ ઈચ્છો છો ને કે હું ઘર છોડીને જતો રહું હું જતો રહીશ પણ મમ્મી બસ ખાલી એક વાર ધારાને જોવા નીકળ રુદ્ર કીધું ને નીકળ ભાભી ઇલેક્શનમાં ઉભા છે એમને સપોર્ટ કરવા હું શું કરું શું ના કરું હું એ જ વિચારતી હોઉં છું અને બીજી બાજુ મમ્મી અને ભાઈ વચ્ચે જે કંઈ પણ થઈ રહ્યું છે ને સતત મને એના જ વિચાર આવતા હોય છે લબ ખબર નથી પડતી કે કરવું તો શું કરવું થઈ જાય હા બોલ આવ્યો 5 મિનિટ વાવ શું કર્યું તમે કચરાને કચરામાં નાખ્યું
આવું બોલતા શરમ ના થાવતી? મને સાની શરમ આવી જોઈએ? શરમ તો માં સાહેબના સામે ઇલેક્શનમાં ઉભા રહેનારને આવી જોઈએ. ગમે એ થાય, આટલા વર્ષો માં સાહેબ જ જીતે છે અને માં સાહેબ જ જીતશે.